વડોદરા શહેરમાં ખંડેરા માર્કેટની પાછળ આવેલા ફ્રૂટ્સના ગોડાઉનમાં મોડી રાત્રે ભીષણ આગ લાગી હતી। આ બનાવની ફાયર બ્રિગેડને જાણ થતાં ફાયર બ્રિગેડ દ્વારા મેજર કોલ જાહેર કરવામાં આવ્યો છે। વડોદરા શહેરના ખંડેરા માર્કેટ પાછળ આવેલા ફ્રૂટ્સના ગોડાઉનમાં મોડી રાત્રે ભીષણ આગ લાગી હતી। ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે તુરંત પહોંચી ગઈ હતી। મેજર કોલ જાહેર કરવામાં આવતા શહેરના વિવિધ ફાયર સ્ટેશનના ફાઇટરો સ્થળ પર દોડી ગયા હતા અને પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી। મળેલી માહિતી પ્રમાણે ખંડેરા માર્કેટની પાછળ આવેલા આ ફ્રૂટનું ગોડાઉન ત્રિભુવનદાસની પેઢીનું હતું, જેમાં તડબૂચ હોવાનું જાણવા મળ્યું છે। આગનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી, પરંતુ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું મનાય છે। લાકડાનું ગોડાઉન હોવાના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। જો કે આગ અન્ય ગોડાઉનને લપેટમાં લે તે પહેલાં ફાયર બ્રિગેડને સતત 1 કલાક સુધી પાણીનો મારો ચલાવી આગ કાબૂમાં લીધી હતી। આગના આ બનાવને પગલે આસપાસના વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો। દુકાન ખંડેરા માર્કેટના પાછળના ભાગમાં આગ કેવી લાગી તે મને ખબર નથી, હું ઘરે હતો। દુકાનમાં માલ તરબૂજ છે, ઓછામાં ઓછા 5 થી 6 ટન તરબૂજો છે। દુકાન જૂની છે, વર્ષો જૂની દુકાન છે અમારી, અમારા બાપ દાદા વર્ષો જૂની દુકાન છે। મારું નામ રાજેશ ઠાકોરભાઈ પડે। વડોદરા આપણે ખંડેરા માર્કેટની પાછળની જે ગલી છે, વડોદરામાં ખંડેરા માર્કેટની પાછળ જે ફ્રૂટ માર્કેટની ગલી છે તેની અંદર ફ્રૂટ્સ માર્કેટના શોપની અંદર આગ લાગતા વડોદરા ફાયર સર્વિસને અહીંના સ્થાનિકોએ જાણ કરતાં ઘટના સ્થળ પર આવી અમારી કામગીરી ચાલુ કરી હતી। અને ખૂબ જ વધુ પ્રમાણની અંદર ઉપર જે ઘાસનો સ્ટોક અને જે પ્લાય જે કહેવાય છે, જેની અંદર ફ્રૂટ્સ મૂકીએ છીએ આપણે, એ પ્લાયનો સ્ટોક વધુ હતો, જેના કારણે આગ વધારે સ્પ્રેડ થઈ હતી। વડોદરા ફાયર સર્વિસની દાંડિયા બજારની ટીમ, પાણીગેટની ટીમે આવીને ઘટનાસ્થળ કંટ્રોલ કરી લીધેલું છે। સદર સ્થળ પર અંદર પણ ચેક કરતાં કોઈ પ્રકારની જાનહાનિ જોવા મળેલ નથી। અને અત્યારે હાલમાં મારી લગભગ 6 ગાડીઓ અહીંયા સ્ટેન્ડ બાય છે અને અત્યારે પણ કુલિંગનું કામ મારું ચાલુ છે। ના, જાનહાનિ કોઈ થઈ નથી અને અત્યારે બધું કંટ્રોલમાં છે। આપણે ટોટલ અહીંયા 6 ગાડીઓ છે, એક જ બે ફાયર સ્ટેશનથી મંગાવવામાં આવી છે અને બંને ફાયર સ્ટેશનની ટીમ ઘટના સ્થળ પર કામગીરી ચાલુ છે। એક સ્ટેશન ઓફિસર, હું પોતે નિકુંજ આઝાદ, અને અમારા બીજા સ્ટેશન ઓફિસર પણ અહીંયા સ્ટેન્ડ બાય છે।